हेलो स्टूडेंट, तो आज आपणे साबित करवुं छे के विद्युत क्षेत्र छे ए संरक्षित क्षेत्र छे, जे आपणे फर्स्ट लेक्चर नी अंदर छे डिस्कस कर्युं छे। तो कोई संरक्षित क्षेत्र आपणे क्यारे साबित करी शके? कोई क्षेत्र ने जो एक क्षेत्र मां थतुं कार्य एना प्रारंभिक अने अंतिम स्थान पर ज आधारित होय, मार्ग पर जे आधारित न होय, એવું સાબિત કરી શકીએ આપણે અલગ અલગ માર્ગ લઈને? તો આપણે વિદ્યુત ક્ષેત્ર છે એ સંરક્ષિત ક્ષેત્ર છે એ મળી જાય। તો 11th માં પણ આપણે એવું કર્યું હતું, ગુરુત્વ ક્ષેત્ર છે ચેપ્ટર નંબર 6 ની અંદર ગુરુત્વ ક્ષેત્રને આપણે સંરક્ષિત ક્ષેત્ર છે એવી જ રીતે સાબિત કર્યું હતું। તો અહીંયા પણ એમ જ કરશું ભાઈ કે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ છે મારું બિંદુ અથવા વીજભાર प्लस क्यू। આના કારણે વિદ્યુત ક્ષેત્ર છે એની આસપાસના વિસ્તારમાં ક્યાં હશે? હું મારી યામાક્સ પદ્ધતિ જે લઈ લઉં અને આ યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુ પર, એનો ઉગમ બિંદુ છે ત્યાં આપણે ક્યુ વીજભાર છે રાખ્યો છે। એક એકમ વીજભાર છે, એક કુલમ વીજભાર છે, એને આપણે એ બિંદુથી બી બિંદુ સુધી છે એ લઈને જાવ છે। એ બિંદુનો સ્થાન સદિશ છે કે જે ધારો કે આર એ સદિશ, અને બી બિંદુનો સ્થાન સદિશ છે એ છે ધારો કે આર બી સદિશ। બે અલગ અલગ માર્ગ પસંદ કરીએ છે આપણી સરળતા ખાતર। એક હું આર એ ત્રિજ્યાની ચાપ લઉં છું અને બીજી ચાપ છે એ આર બી ત્રિજ્યાની ચાપ લઉં। આપણો પહેલો માર્ગ છે એ છે માર્ગ એ સી બી, અને આપણે જે બીજો માર્ગ લઈશું આપણે એટલે શું માર્ગ આપણે એ બી અને બી, આપણે પ્રારંભિક અને અંતિમ સ્થાન છે એ જ છે, એ અને બી એક જ છે। એક વખત આપણે એ થી સી, સી થી બી જશું, અને એક વખત એ થી ડી અને ડી થી બી જશું, અને જોશું કે કાર્ય છે એ કેટલું મળે। તો કાર્ય મેળવવા માટેના સૂત્ર છે, તમને યાદ છે કાર્ય બરાબર સૂત્ર હતું સંકલન f of x dx, પણ એક પરિમાણમાં નથી, ત્રણ પરિમાણમાં છે, એટલે લખીશ f અને dr નો અદિશ ગુણાકાર। તો પહેલું કાર્ય આપણે જોઈએ છે acb, કાર્ય છે કેવી રાશિ છે? અદિશ રાશિ, એટલે એના બૈજિક સરવાળા જે થાય, કેમ કે કાર્ય પાછું ધન પણ હોઈ શકે, કાર્ય છે ઋણ પણ હોઈ શકે। તો પહેલા આપણે a થી c નું કાર્ય મેળવી લેશું, પછી c થી b નું કાર્ય મેળવી લેશું। તો પહેલું કાર્ય મેળવીએ છીએ આપણે એ છે a થી c, લિમિટ યાદ છે આપણે x1 થી x2 f(x) dx એવું લખતા, એટલે અહીં લખીશું r1 થી r2 f(r) dr, એટલે કે બળ છે એ અંતર પર તો આધારિત છે, આ બળ એટલે ક્યુ બળ? વિદ્યુત બળ, અને વિદ્યુત બળ નું સૂત્ર શું હતું? કે q1 q2 / r2, બળ અચળ નથી, બળ અંતર પર આધારિત છે, એટલા માટે જ આપણે કાર્યનું આ સૂત્ર લીધેલું। ચાલો કરી શરૂઆત, સંકલન fdr a થી c સુધી, આને તમે આમ પણ લખી શકો એકમ વીજભાર છે એટલે પહેલા તો f = શું થાય? q * e થાય, અને q બરાબર છે 1 કુલમ છે, તો બળ બરાબર કેટલો લખી શકીએ આપણે? e સદિશ છે એ લખી શકીએ, એકમ વીજભાર રહે છે આપણે લઈને જઈએ છે સરળતા ખાતર। q બરાબર 1 કુલમ છે એ લીધેલું છે, એટલે અહીં હું કરી દઉં છું e બરાબર, જેના આપણે આના પછીના વિડિયોની અંદર છે એ જોશું શું કામ એક કુલમ લીધું એ, કેમ કે આપણે સ્થિતિમાન માટે વીજભાર છે એ એકમ વીજભાર લઈએ છીએ જસ્ટા માટે જોઈએ। તો આપણે અને આ પણ લખી શકીએ e dr cos થીટા, યાદ કરો a સદિશ ડોટ b સદિશ બરાબર સૂત્ર શું હતું? ab cos થીટા, જે થીટા એ a અને b સદિશ વચ્ચેનો ખૂણો હતો, સેમ એવી જ રીતે e dr cos થીટા
રહી વાત વિદ્યુત ક્ષેત્રની આખા એ થી સી માર્ગની અંદર એ થી સી માર્ગની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે કોઈ પણ બિંદુ લો વિદ્યુત ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી દિશામાં મળે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણો ચેપ્ટર નંબર 1 નો ટોપિક હતો હવે તમે એ થી સી માર્ગે જાઓ તો તમારો સ્થાનાંતર સદિશ છે એ દિશા ક્યાં છે આ તમે ક્યાં માર્ગે જાઓ છો ચાપવાળા માર્ગે જાઓ ચાપની દિશા છે કેટલા માર્ગે હશે સ્પર્શકની દિશા અહીંયા પણ જોશો સ્પર્શકની દિશામાં મળે આ ખૂણો છે કોઈ પણ બિંદુ જોશો તો તમને કેવો મળે 90 નો મળે એટલે કે વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુત ક્ષેત્રની દિશા અને આ દિશા જે સ્પર્શકની દિશા આપડા સ્થાનાંતર સદિશ વચ્ચેની દિશા છે એમના વચ્ચેનો ખૂણો છે એ કેટલો છે 90 નો છે cos 90 કેટલા થશે 0 તો a થી c માર્ગે આપણે કાર્ય કેવું મળ્યું a થી c માર્ગે આપણે કાર્ય છે એ 0 મળશે હવે સુધી રહીએ કાર્ય c થી b માર્ગે c થી b માર્ગે હવે આ બાજુનો ખૂણો જોઈએ સંકલન RC થી RB E DR cos જો તો C થી B વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આખા કોઈ પણ બિંદુ એ લો માર્ગના ત્રિજ્યાવર્તી દિશા આ જ દિશા વિદ્યુત ક્ષેત્રની હશે સ્થાનાંતરની દિશા પણ જુઓ સમાન દિશા બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે 0 અને cos 0 કેટલા થાય 1 આપણે WCB છે એક એક મળશે સંકલન RC થી RB E BR E એટલે વિદ્યુત ક્ષેત્ર કેપિટલ Q ના કારણે વિદ્યુત ક્ષેત્ર છે બિંદુવત વિષભારના કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ચેપ્ટર નંબર 1 અનુસાર શું હતું K Q upon R square K ને Q કેવા અચળ અચળ ને સંકલન ની માર્ગ લઈએ સંકલન આર સી થી આર બી 1 પર આર સ્ક્વેર ડી આર 1 ના છેદ માં આર સ્ક્વેર નું સંકલન શું થાય 1 ના છેદ માં આર સ્ક્વેર નું સંકલન શું થાય અહીં મેળવું તમને x રેસ ટુ n નું સંકલન આવે એક ઘાત વધુ છેદમાં પણ એટલી જ ઘાત તો 1 upon r સ્ક્વેર જે છે 1 upon r સ્ક્વેર એને તમે r ની માઇનસ 2 ઘાત લખી શકો એને r ની માઇનસ 2 ઘાત છે તો લખી શકો 1 ના છેદમાં r સ્ક્વેર છે અંશમાં જશે એટલે ઘાત માઇનસ આ સૂત્રનો ઉપયોગ કરો તો ઘાત જે છે એમાં એક ઉમેરવાના છેદમાં પણ એ માઇનસ 2 પ્લસ 1 માઇનસ 1 આર ની માઇનસ 1 ઘાત છેદમાં માઇનસ 1 આર ની માઇનસ 1 ઘાત છે એને 1 ના છેદમાં લખી શકાય અને છેદમાં માઇનસ 1 છે તો 1 upon r સ્ક્વેર નું સંકલન શું થાય માઇનસ 1 upon r આ કે નોંધવું હોય તો તમારી નોટબુકમાં ઉપર માર્જિનમાં છે એ નોંધી લેજો વિડિયો અટકાવો નોંધી લો હું રફ કરું છું એટલે 1 upon r સ્ક્વેર નું સંકલન આપણે મેળવ્યું માઇનસ 1 upon r લિમિટ મૂકવાની બાકી છે આ જે માઇનસ નિશાની છે એને આપણે બહાર કરી લઈએ લિમિટ મૂકતા આવડે તમને પહેલા અપર લિમિટ માઇનસ પછી લોઅર લિમિટ પહેલા આર ના બદલે અપર લિમિટ આર બી માઇનસ લોઅર લિમિટ આ માઇનસ ને અંદર દાખલ કરો આ મળ્યો આપણે
सी थी बी दरमियान थतु कार्य। जरा डायग्राम में जो है तो जेटलु अंतर ओ थी सी नु छे एटलु ज अंतर ओ थी ए नु छे। केम केम का वर्तुळ नी चाप छे तो OC અને OA એ તો શું થયું એ વર્તુળની ત્રિજ્યા છે, ત્રિજ્યા તો એક સમાન જ હોય કોઈ પણ બિંદુએ, તો તમે એવું લખી શકો કે KQ RC ના બદલે RA, કારણ કે RC ઇઝ ઇક્વલ ટુ શું છે RA બરાબર। હવે આપણે જોઈએ છે કુલ કાર્ય, હું રફ કરું છું, ए सी बी दरमियान कुल कार्य ए सी નું કાર્ય કેટલું મળ્યું 0, જે કાર્ય છે સી બી ના કારણે જ છે અને સી બી ના કારણે કાર્ય આપણને મળે છે 1 upon KQ 1 upon RA minus 1 upon RB। અને કહી દઈએ સમીકરણ નંબર 1 ક્યાં માર્ગનું કુલ કાર્ય મળ્યું ACB એનું કુલ કાર્ય છે આપણે મળ્યું। હવે માર્ગ લે બીજો, જ્યારે લખવાનું થાય વિડિયો અટકાવો લખી લો અથવા સ્ક્રીનશોટ લેતા જાઓ। બીજો માર્ગ છે એ છે માર્ગ એ બી બી દરમિયાનનું કાર્ય। હવે એ થી બી દરમિયાનનું કાર્ય છે તો આપણે પહેલા એ થી બી નું કાર્ય શોધી લઈશું, પછી આપણે બી થી બી નું કાર્ય શોધી લઈએ, એ થી ડી અને ડી થી બી નું। હવે તમે જોવા જશો તો ડી થી બી નું કાર્ય તમને કેવું મળશે 0, કેમ કેમ કે આપણે એ થી સી નું કાર્ય કેવું મળ્યું 0, ખૂણો 90 નો થાય છે, સેમ અહીંયા પણ ખૂણો કેવો થશે 90 નો, માત્ર કાર્ય મળ્યું છે ને એ કઈ રેખા પર મળ્યું છે સીબી, અહીંયા પણ કાર્ય કોના કારણે મળશે માત્ર એડી ના કારણે, આ કાર્ય છે આપણે કેવું મળશે 0। હવે સી થી બી નું કાર્ય મળ્યું એવી રીતે એ થી ડી નું કાર્ય લખવું છે, સી થી બી ના કાર્ય નું સૂત્ર કેવું છે આ અહીં લખો છે એ થી ડી આ છે સી થી બી કે ક્યુ, સી છે તો 1/RC, એ છે 1/RA, બી 1/RB 1/RD કે કહો પડે અથવા તમે આવી જ ગણતરી છે એના માટે પાછી કરી શકો, લાંબુ ન થાય એમ પણ માત્ર જાણકારી માટે સાબિત કરીએ છીએ। વિદ્યુત ક્ષેત્ર પણ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રના જેમ સંરક્ષિત ક્ષેત્ર છે, એટલા માટે મેં ડાયાગ્રામ લખ્યું છે। ડાયાગ્રામ જુઓ, જેટલું અંતર RD છે એટલું શું હશે RB, કેમ કે એક જ વર્તુળની શું છે ચાપ, એક જ વર્તુળની ચાપ હોવાથી RD અને RB અંતર છે એ કેવા છે સમાન। સમીકરણ 1 અને સમીકરણ 2 જોવો તો બંને સમાન છે, એટલે કે કાર્ય ACB માર્ગે જાઓ કે ADB માર્ગે જાઓ માર્ગ પર આધારિત નથી, એક સરખો જવાબ મળે છે અને એમાં પણ A અને B વાળા પદો જ આવે છે, એટલે કે માત્ર સ્થાન પર જ આધારિત છે બરાબર। તો આપણે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર છે એ સંરક્ષિત ક્ષેત્ર છે, તો બંધુ હોય તો નથી। થેન્ક યુ। નેક્સ્ટ છે એ છે સ્થિતિમાન, આમ તો સ્થિતિમાનની વાત છે ને પછીના લેક્ચરની અંદર કરવાના છે, પણ સ્થિતિમાનનું મહત્વ નથી એની કરે, સ્થિતિમાનના ફેરફાર છે એનું મહત્વ છે। ગુરુત્વ સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી, એકમ દળના પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને અથવા કાર્યના ઋણનું જે ગુરુત્વ સ્થિતિમાન છે કહેવાય, એ વાત છે એ યાદ કરીએ। પૃથ્વી અનંત અંતર ક્ષેત્રનું કોઈ પણ બિંદુ હતું તે લાવવા માટે આપણે કાર્ય કર્યું હતું, એનું ઋણ મળ્યું હતું એ આપણે કંઈક આટલું મળ્યું સ્થિતિમાન માટે બરાબર। તો વ્યાખ્યા પરથી આપણે એવું લખી શકીએ કે સ્થિતિમાન એટલે બીજું કઈ જ નહીં, અનંત અંતરેથી ક્ષેત્રનું કોઈ બિંદુ છે ધારો કે P બિંદુ,
ત્યાં સુધી હું આવું છું તો હું જે કાંઈ કાર્ય કરું છું આ કાર્યનું ઋણ મૂલ્ય પરંતુ બળ બરાબર શું થાય q ઇન્ટુ ઈ થશે એકમ વીજ બળ છે એટલે q બરાબર કેટલા 1 કુલમ એટલે હું બળના બદલે લખું છું q ઇન્ટુ ઈ અને q બરાબર 1 વિરુદ્ધ કાર્ય કરે છે એકમ માટે માઇનસ સર અનંત કેમ લીધું વિડિયો લેક્ચર 1 ની અંદર જોયેલા કે આપણે સ્પ્રિંગ છે ને ધક્કો મારીએ છીએ સ્પ્રિંગને ક્યાંથી ધક્કો મારીએ એના સંતુલન સ્થાન આગળથી સંતુલન સ્થાન હોય સ્પ્રિંગનું ત્યાં બળ કેટલું હોય સ્પ્રિંગ છે નથી ખેંચાયેલી નથી વિસ્તરણ પામેલી તો બળ કેટલું લાગે ઝીરો તો ક્યાં અંતરે ગુરુત્વ બળ અથવા તો વિદ્યુત બળ છે ઝીરો હોય ગુરુત્વ બળ અને વિદ્યુત બળ જે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે જો r અનંત તો બળ ઝીરો એટલા માટે વીજભાર આપણે ક્યાંથી લઈને આવવાની વાત કરીએ છીએ અનંત અંતરે એટલે અનંત અંતર છે એ લીધેલું છે પહેલા લેક્ચરમાં જોયું એ મુજબ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જે જવું જોઈએ ઋણ નિશાની છે એ વિરુદ્ધ દિશા છે સૂચવે છે હું કોઈ પદાર્થ છે એ પદાર્થ અહીંયાથી ઉચકીને આમ લઈ જાઉં છું ગુરુત્વ ક્ષેત્ર ક્યાં છે નીચે જો હું એની વિરુદ્ધ દિશામાં જાઉં તો મારે કાર્ય કરવું પડે એ કાર્ય છે આ પદાર્થ પાસે સંગ્રહાયેલું છે એટલા માટે હું પદાર્થને મૂકું તો એ ઉર્જાનું એ પાછું કેમાં રૂપાંતર કરે છે ગતિ ઉર્જામાં તો આ પદાર્થ પાસે ઉર્જા આવી ક્યાંથી એ પદાર્થ પાસે ઉર્જા ક્યાંથી આવી મેં ખર્ચી એને ઉપર લઈને આવ્યો બરાબર તો મારા દ્વારા કાર્ય થયું છે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થયું છે તો એ જે વિરુદ્ધ દિશામાં થતું કાર્ય છે એ ઋણ નિશાની વડે છે એ દર્શાવે પણ આ થયું પી બિંદુની સ્થિતિમાં સ્થિતિમાન છે આપણે કોઈ કામનું નથી આપણા માટે કામનું છે એ છે સ્થિતિમાનનો ફેરફાર ધારો કે કોઈ ક્યુ વીજભાર છે અહીંયા પી બિંદુ છે અહીંયા કોઈ આર બિંદુ છે આ પી બિંદુનું સ્થિતિમાન છે એવું આર બિંદુનું સ્થિતિમાન કેવું કેવી રીતે લખાય કાવી દીધે મારે બંને વચ્ચેના સ્થિતિમાનનો ફેરફાર લખવો છે તો VP માઇનસ VR બંનેની કિંમતો છે મૂકી દઈશું માઇનસ સંકલન E સદિશ ડોટ DR સદિશ VR ની કિંમત મૂકી છે માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ કર્યા અનંતથી P સોરી અનંતથી R E સદિશ ડોટ DR માઇનસ નિશાની છે આ લિમિટ ને જો બદલાવી નાખો તો ઓકે એક કામ કરો આ લિમિટ છે એને બદલાવો સંકલન નિયમ એક ગુણધર્મ છે જો તમે લિમિટ છે એને બદલાવો ઉપર નીચે કરો તો એની નિશાની છે એ બદલી જાય એટલે અનંત છે એને ઉપર લિમિટ લઈ આવો p છે એનું લોઅર લિમિટ કરી તો e સદિશ ડોટ d r સદિશ આવું કંઈક મળશે પ્લસ અનંત થી r ઈ સદિશ ડોટ ડી આર આ લિમિટ છે એને સ્પ્લિટ કરેલી કહેવાય એનો મીનિંગ શું સંકલન એટલે સંયોજન પહેલી વાત તમે 3 થી લઈને 5 નું અથવા 3 થી લઈને 10 નું સંકલન કરો એને તમે આમ લખી શકો પહેલા 3 થી 5 નો સરવાળો કરો જોડો સંયોજન કરો અને પછી 5 થી છે એ 10 નો કરો તો p થી અનંત નો કરો પહેલા અને પછી અનંત થી r નો સરવાળો કરો એટલે 5 છે એને ભેગા કરી દીધા છે સેમ એવી જ રીતે અને તમે આમ પણ લખી શકો સંકલન p થી r e સદિશ ડોટ dr પણ વ્યાખ્યા આગળ શું આવે છે માઇનસ વિરુદ્ધ આવું જોઈએ મારે એ માઇનસ લાવવું છે હું શું કરું લિમિટ ઉપર નીચે કરી દઉં અહીંયા r કરી દઉં અહીંયા p કરી દઉં લિમિટ બદલાવી અને નિશાની માઇનસ તો આ થયું સ્થિતિમાનના ફેરફારનું સૂત્ર સ્થિતિમાન છે એ કોઈ કામનું નથી સ્થિતિમાનનો ફેરફાર છે આપણા માટે મહત્વનો તમારી પાસે કોઈ એક સેલ હોય બેટરી હોય એમાં તમે લેમ્પનો છેડો ટચ કરો એક છેડો ટચ કરશો તો તમને જે એ કઈ ફેર નહીં પડે લેમ્પ છે એ ચાલુ નહીં થાય બંને છેડે જે લેમ્પના બંને છેડા સેલના બંને છેડે જે ટચ કરવા પડે તો લેમ્પ છે એ ચાલુ થાય તો લેમ્પના બે છેડા વચ્ચે છે એ સ્થિતિમાનનો તફાવત હોય જે આપણે નેક્સ્ટ પછી છે એ વાત કરશું થેન્ક યુ ચલો બે બિંદુઓ છે P અને R
એના વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત છે આપણે જોયો કે એક સમીકરણ છે એ આવું મળ્યું આપણે મારી પાસે અહીંયા q વિજબળ છે p બિંદુ છે અને અહીંયા છે કોઈ r બિંદુ છે અને આ મારું અંતર છે અનંત અંતર ત્યાંથી આપણે જે લઈને આવે છે તો તમે કહી શકો p બિંદુનો સ્થિતિમાન વધુ હોય કે r બિંદુનો સ્થિતિમાન વધુ હોય છે તમે અનંત અંતરે લઈને આવો છો તમારે કાર્ય કરવું પડે છે ક્યાં સુધી કરવું પડે r સુધી તો એ જે કાર્ય કર્યું એ સંગ્રહેલું છે એ r બિંદુએ સંગ્રહેલું છે પણ તમારે p બિંદુ સુધી આવવું છે તો હજુ તમારે કંઈક વધારે કાર્ય કરવું પડશે કેટલું વધારે કરવું પડશે કાર્ય r થી p ના માર્ગ દરમિયાન તો p બિંદુનું સ્થિતિમાન છે એ r બિંદુ કરતા વધારે છે કેમ કે એને વધારે અંતર છે કાપીને ત્યાં સુધી પહોંચવું પડે છે અને અહીંયા છે એ અંતર ઓછું કાપવું પડે છે તો p બિંદુ છે એનું સ્થિતિમાન છે એ વધારે હશે એટલા માટે આપણે અહીંયા મોટામાંથી નાનાને છે એ જસ્ટ બાદ કર્યું છે આવી જ રીતે જો આપણે એકમ વિજભારને લઈને ના આવેલા હોય અને કોઈ ક્યુ વિજભારને લઈને આવેલા હોય તો 11th માં તમને જો યાદ હોય તો આપણે સ્થિતિમાનનો સૂત્ર મેળવ્યું હતું માઇનસ જી એમ ઈ આર અને સ્થિતિ ઊર્જાનું સમીકરણ મેળવ્યું હતું એ તો માઇનસ જી એમ ઈ એમ અપન આર એટલે કે એમ ઇન્ટુ ફાઈ આ છે એ ફાઈ છે સ્થિતિમાન છે તો આ કી સ્થિતિ ઊર્જા એવી જ રીતે જો હું અનંત અંતરે થી અહીંયા ક્યુ હતું જો તમને યાદ હોય તો ક્યુ બરાબર એક મૂક્યો જો હું ક્યુ બીજ પર ને લઈને આવું તો મને સીધી ઊર્જા નું સમીકરણ મળે જેવી રીતે VP ઇઝ ઇક્વલ ટુ સંકલન માઇનસ અનંત થી P E સદિશ ડોટ dr સદિશ છે એવી જ રીતે P બિંદુ ની સીધી ઊર્જા માઇનસ અનંત થી P Q ઇન્ટુ E સદિશ ડોટ dr સદિશ આ રીતે લખી શકાય પણ સ્થિતિ ઊર્જાનો તફાવત છે એ જરૂરી હોય આપણા માટે તો p બિંદુ અને r બિંદુની સ્થિતિ ઊર્જાનો જો તફાવત લખીએ આપણે તો એ તફાવત છે આપણે એક એક આટલો મળશે જેવી રીતે આ તફાવત મળ્યો એવી જ રીતે જે ગણતરી તમે આની કરીશું એકમ વિજભારના બદલે આપણે ક્યુ વિજભાર લઈને આવેલા છીએ ક્યુ છે એ તો અચળ છે અંતર પર આધારિત નથી એને જો કદાચ સંકલનની બહાર લખવા હોય તો લખી શકાય ખરા આ શું છે જો તો VP માઇનસ PR તો UP માઇનસ UR ઇઝ ઇક્વલ ટુ Q VP માઇનસ PR અથવા તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q ડેલ્ટા V તો સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ શું થાય આને જોઈ મળ્યું જો સ્થિતિમાન અને વિજભારનો ગુણાકાર એટલે સ્થિતિ ઊર્જા સ્થિતિમાન અને દળનો ગુણાકાર એટલે સ્થિતિ ઊર્જા તો સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઊર્જાના છેદમાં ક્યુ તો સ્થિતિમાન એટલે એવું કહી શકાય એકમ વિજભારની સ્થિતિ ઊર્જા એકમ વિજભારની સ્થિતિ ઊર્જા એટલે સ્થિતિમાન સ્થિતિમાનનો એકમ શું છે આના પરથી એકમ શું લખશો તમે જુલ પર કુરમ ઊર્જા છેદમાં વિજભાર ઊર્જાનો એકમ શું હોય જુલ અને વિજભારનો એકમ શું છે કુલમ સ્થિતિમાનનો એક બીજો પણ એકમ છે વૈજ્ઞાનિક છે વોલ્ટા એની યાદમાં એનો એકમ છે એ છે વોલ્ટ સંકેત છે એ છે કેપિટલ વી પારિમાણિક સૂત્ર શું મળશે જુલ m1 l2 t minus 2 ઊર્જાનું પારિમાણિક સૂત્ર m1 l2 t minus 2 જે તમે મેળવી શકો જે કાર્યનું છે અને પહેલો લેક્ચર તો ચેપ્ટર નંબર 1 નો ત્યાં વિજભારનું પારિમાણિક સૂત્ર મેળવ્યું હતું q બરાબર it i શું છે પ્રવાહ t સમય પ્રવાહ અને સમય બંને SI ભૌતિક રાશિ છે તો એનું પારિમાણિક સૂત્ર શું થશે પ્રવાહ એટલે a1 એમ્પિયર પ્રતિ સમય t1 સાંદ્રુપ આપશો તો તમને શું મળે m1 l2 t minus 3 a minus 1 આ થયું સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર જો મારી પાસે કોઈ બિંદુ છે એની સ્થિતિ ઊર્જા છે ધારો કે 5 જુલ છે ધારો p બિંદુની સ્થિતિ ઊર્જા છે 5 જુલ છે અને r બિંદુ છે એની સ્થિતિ ઊર્જા છે એ છે ધારો કે 3 જુલ
તો બંને વચ્ચેના સીધી ઉર્જાનો તફાવત કેટલો? બે જૂલ. જો P બિંદુની સીધી ઉર્જા છે એમાં હું કંઈક ઉમેરો કરું અથવા તો આખા તંત્રમાં ઉર્જામાં છે હું કંઈક વધારો કરું છું. આખું તંત્ર છે એમાં ઉર્જામાં મેં 2 જૂલનો ધારો કે વધારો કર્યો, 7 જૂલ, અને તો આની બીજી હશે 5 જૂલ. તો પણ તફાવત કેટલો રહે? 2 જૂલ. હકીકતે આપણે શું લેતા હોઈએ છીએ? તફાવત જ લેતા હોઈએ છીએ. એટલે તંત્રમાં અંદર કોઈ અચળ ઉર્જા ઉમેરીએ કે બાદ કરીએ, તેથી આ તફાવતમાં કોઈ ફરક પડે નહીં. વ્યાપક સ્વરૂપે લખી શકાય કે P બિંદુમાં આલ્ફા જેટલી ઉર્જા ઉમેરો અને Q બિંદુની સીધી ઉર્જામાં પણ આલ્ફા જેટલી ઉર્જા ઉમેરો તો પણ એ ઉર્જા છે એ તફાવત જે પહેલા હતો એટલો ને એટલો જ રહે. આવું ટેક્સ્ટ બુકમાં જે આ વાત કરી છે જસેટા માટે. અત્યાર સુધીના બે લેક્ચરની અંદર આપણે શું ડિસ્કસ કર્યું? ડિસ્કસ ખાલી એટલું કર્યું, ગુરુત્વ સ્થિતિમાન અને ગુરુત્વ સ્થિતિ ઉર્જાના જેવું જ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા છે. ગુરુત્વ સ્થિતિમાનની વ્યાખ્યાના જેવી જ અહીંયા વ્યાખ્યા છે, તમે સમજી શકો. એકમ છે સ્થિતિમાનનો શું છે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરશું એ એક બિંદુ હતું વીજભારના કારણે સ્થિતિમાન કેટલું મળે એ જોશું. તો આજે છે અહીંયા સુધી રાખીએ.